આપણે જાણીએ છીએ કે ગરવા ગિરનારની પરિક્રમા દર વર્ષે યોજાતી હોય છે અને લાખોની સંખ્યાની અંદર આ ધાર્મિક પરિક્રમાની અંદર લોકો જોડાતા હોય છે, ત્યારે આ ચોમાસા દરમિયાન જે રસ્તાઓ ધોવાઈ ગયા હોય, જે 37 કિલોમીટર લંબાઈને ધરાવતી પરિક્રમા છે એના તમામ રસ્તાઓ અત્યારે રિપેર થઈ ચૂક્યા છે અને આ વન વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓ સિંહ અને દીપડા એનો પણ સારી એવી સંખ્યાની અંદર વસવાટ છે, ત્યારે આ પરિક્રમા દરમિયાન વન્ય પ્રાણી આ રૂટની અંદર ન આવી જાય તે માટે પણ વન વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ઉપરાંતમાં આપણે જાણીએ છીએ કે અત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે, એવા સંજોગોની અંદર આ જંગલ વિસ્તારની અંદર પરિક્રમા દરમિયાન ઓછામાં ઓછું પ્લાસ્ટિક આવે એ માટે એક જનજાગૃતિ માટે અમે અહીંયા આગળ વિવિધ જગ્યાએ અમારા પોસ્ટર પણ લગાડ્યા છે, ઉપરાંતમાં ન્યૂઝપેપરની અંદર પણ એડ આપી છે અને આ ઉપરાંતની અંદર જ્યારે પરિક્રમા શરૂ થાય એ શરૂ થવાના તબક્કે પણ કોઈ પણ પ્લાસ્ટિક લાવ્યા હોય તો એ પ્લાસ્ટિકની થેલીઓ લઈ અને એને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની પણ અમે વ્યવસ્થા રાખી છે. અને છતાં પણ કોઈ પ્લાસ્ટિક લાવ્યા હોય તો દર 50 મીટરને અંતરે એ કચરા પેટી પણ અમે રાખી છે કે જેથી એ કચરા પેટીની અંદર એ પ્લાસ્ટિક નાખી દે, એટલે આ રીતે આસાનીથી એ પ્લાસ્ટિક કોઈ આવ્યું હોય તો એકત્ર થઈ શકે, આ માટેની તમામ વ્યવસ્થાઓ રાખી છે. અને વન વિભાગની અંદર આ વિસ્તારની અંદર જે અનુક્ષેત્રો શરૂ કરવામાં આવનાર છે એની તમામને પરમિટ આપવાની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને એ અનુક્ષેત્ર માટે કે અન્ય જે વાહનો રોકવાના છે અને આવવાના છે એની પણ પરમિટ દેવાનું કામ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ હજી ખર્ચનો આંકડો મારા સુધી પહોંચ્યો નથી, એ દરેક રેન્જ ફોરેસ્ટ લેવલ ઓફિસર લેવલે એ ખર્ચો થયો છે, એના જ્યારે એ પાકો આંકડો એના તરફથી રજૂ થાય પછી ખ્યાલ આવશે.